હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે અહીં સ્પોકન ઇંગ્લિશના આ વિડીયો લેક્ચરમાં શીખીશું અંગ્રેજીમાં આભાર કેવી રીતે વ્યક્ત કરવો અને કોઈ આપણો આભાર વ્યક્ત કરે તો તેના જવાબમાં શું કહેવું. અંગ્રેજીમાં આભાર વ્યક્ત કરવા માટે ઘણા અલગ અલગ સેન્ટેન્સીસનો ઉપયોગ થાય છે. આપણે આ દરેક સેન્ટેન્સીસ શીખી રોજબરોજની જિંદગીમાં તેનો ઉપયોગ કરી સુંદર અંગ્રેજી બોલીશું. તો ચાલો શરૂ કરીએ. થેન્ક યુ, તમારો આભાર. થેન્ક્સ, ધન્યવાદ. થેન્ક યુ સો મચ, તમારો ખૂબ જ આભાર. થેન્ક યુ વેરી મચ, તમારો ખૂબ જ આભાર. થેન્ક્સ અ લોટ, તમારો ખૂબ જ આભાર. થેન્ક્સ ફોર યોર હેલ્પ, મને મદદ કરવા બદલ આભાર. થેન્ક્સ ફોર હેલ્પિંગ મી, મને મદદ કરવા બદલ આભાર. થેન્ક્સ અ મિલિયન, ખૂબ ખૂબ ધન્યવાદ. સિન્સિયરલી થેન્ક્સ, નિષ્ઠાપૂર્વક આભાર. You are so kind. Many thanks. તમે ખૂબ જ દયાળુ છો. ખૂબ ખૂબ આભાર. I really appreciate your help. હું ખરેખર તમારી મદદની પ્રશંસા કરું છું. I don't know how to express my thanks. હું નથી જાણતો કેવી રીતે આભાર વ્યક્ત કરવો. There is no words to show my appreciation. તમારી પ્રશંસા કરવા મારી પાસે શબ્દો નથી. You have made my day. તમે તો મારો દિવસ બનાવી દીધો. What you have done means a lot to me. તમે જે કંઈ કર્યું તે મારા માટે ખૂબ છે. હવે આપણે શીખીશું કોઈ આપણો આભાર વ્યક્ત કરે તો તેને જવાબ કેવી રીતે આપવો. રિસ્પોન્સિસ ટુ થેન્ક્સ. યુ આર વેલકમ, સ્વાગત છે. નો પ્રોબ્લેમ, કઈ વાંધો નહીં. It's okay. કઈ વાંધો નહીં. My pleasure. મને તે કરવું ગમે છે. It's my pleasure. મારા માટે આનંદની વાત છે. Don't mention it. તેનો ઉલ્લેખ કરશો નહીં. Glad to help. મદદ કરવામાં મજા છે. It was nothing. તે કંઈ ન હતું. Forget it. તે ભૂલી જાઓ. Anytime. કોઈ પણ સમયે. No big deal. કોઈ મોટી વાત નથી.
glad that I can help you. તમને મદદ કરું છું એ વાતનો મને આનંદ છે. તો મિત્રો, અંગ્રેજીમાં આભાર વ્યક્ત કરવા માટે આ બધા સેન્ટેન્સીસ તૈયાર કરી લો. સરળતાથી યાદ રાખવા માટે વિડીયોને વારંવાર જોતા રહો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને શેર કરો તથા ડીકે ક્લાસ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી અંગ્રેજી શીખવા માટેના નવા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે. થેન્ક યુ.